सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनुभिः व्यशेम देवहितंयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः तो छिल्ला मंत्र में क्या मांगू तत् अव्ययम् यद् भूतयोनिम् परिपश्यन्ति धीराः तत् अव्ययम् जे अक्षरम् छे अविनाशी परमात्मा छे ये अव्यय छे इनु कोई व्यय न थी स्वरूप थी इनु व्यय न थी व्यय था वाले धीमे धीमे इन अंदर क्षीणता आवी एम करता करा नाश थी जब ये विषय शक्य होए જે સાવયવ હોય છે અનેક અવયવનું બનેલું હોય અનેક અંગનું બનેલું અંગ છૂટા પડી જાય તો એ વસ્તુ ધીમે ધીમે નષ્ટ થઈ જાય આમ જગતનો દરેક પદાર્થ સાવયવ કોઈને કોઈ અવયવનો અંગોનો જ બનેલો છે અણુઓ પરમાણુઓ વળી કીટાણુઓ બીજાણુઓ વગેરે કંઈ એ બધાથી ક્યારેક છૂટા પડી જાય એ બધાને ભેગા રાખનાર જે પરિબળ હોય એ પરિબળ ક્ષીણ થાય એટલે ધીમે ધીમે વસ્તુ છૂટી પડી જાય પરમાત્મા એ નિરવયવ છે જે કોઈ પદાર્થનું સર્જન થયું હોય હંમેશા સાવયવ હોય પરમાત્માનું સર્જન થઈ નિરવયવ છે અને માટે સ્વયં તો ક્ષીણ થાય જ નહીં બીજું ક્ષીણ થવાની રીત બીજી કઈ છે કે હું સ્વરૂપથી ક્ષીણ ન થાઉં પણ હું ધનવાન હોઉં અને મારું ધન જતું રહે તો મારું ધનવાન પણ જતું રહે હું પ્રતિષ્ઠિત હોઉં મારે પ્રતિષ્ઠા તો પ્રતિષ્ઠિત પણ હું જતું એ પ્રકારે મારામાં વ્યય થાય ક્ષય થાય ફેરફાર થાય પણ આ તો નિર્ગુણ છે નિર્વિશેષ છે એટલે કોઈ ગુણના ક્ષયથી એનો ક્ષય થાય કોઈ વિશેષના ક્ષય એનો ક્ષય થાય એવું પણ ન માની શકે એ સર્વ રીતે પરમાત્મા અવ્યય છે ઓ પર અવ્યય પરમાત્મા ભૂતયોનિમ એ પણ જગતનું કારણ છે આમ જોવા જઈએ તો આ પરમાત્મામાં જગતનું કારણ બનવાની કોઈ ક્ષમતા જ નથી આ માંડવ્ય ઉપનિષદ કારિકાની અંદર કારિકાકાર બહુ બધા આમાં બહુ દલીલોની જરૂર નથી પણ મૂળ દલીલ આ જ છે કે કશી વસ્તુએ કારણ બનવું હોય જેમ કે માટીએ ઘડાનું કારણ બનવું હોય તો માટીમાં વિકાર આવવો જોઈએ
પરિવર્તન થવું જોઈએ તો જ ઘડો બની શકે. માટેને ઘડાનું ઉપાદાન કારણ કહેવાય. તો ઉપાદાન કારણ તો કોઈને કોઈ પ્રકારનું પરિવર્તન પામે તો જ કાર્યમાં પરિણમે. આ તો અક્ષર કયો, અવિનાશી કયો, નિર્વિકાર કહો ને અવ્યય કહો, નિરવય કહો. આ માટીનો પિંડ છે નહીં પણ અનેક અવયવોનો અર્થાત અનેક બધા કણનો સમૂહ છે. એ કણની વ્યવસ્થામાં ફેરફાર કરો એ પિંડ છે, એ ઘડો બની જાય. પિંડ એટલે એ કણોની એક એક સમૂહ, એક અવસ્થા, એની બીજી અવસ્થા. આમ દ્રષ્ટાંત આપે સાપ જેવી રીતે પેલી કુંડળી બની જાય એવું. પણ પરમાત્મા તો કોઈ અવયવનો બનેલો નથી અને તેનું કોઈ પરિવર્તન આવી જ ન શકે. એ ખરેખર તો પરમાત્મા સ્વરૂપથી જગતનું ઉપાદાન કારણ ન બની શકે. છતાં ધીરાહા પરિપશ્યંતી, આ ધીર અર્થાત આ બુદ્ધિમાન મહાપુરુષો પરમાત્માને જગતનું કારણ ગણે છે. માત્ર જગત ઉત્પન્ન કરનાર નિમિત્ત કારણ નહીં, પરંતુ જેમાંથી જગત ઉત્પન્ન થયું એ ઉપાદાન કારણ પણ. આમ પરમાત્મા નિર્વિકાર રહીને કદાચ નિમિત્ત કારણ ના બની શકે. નિમિત્ત બનવા માટે કશોક ફેરફાર થવો પડે, પણ એની હાજરીમાં નિમિત્ત બને કદાચ તો પણ ઉપાદાન ના બની શકે. તો બ્રહ્મ કેવી રીતે જગતનું કારણ હોય, એ નિમિત્તનું ઉપાદાન કારણ કેવી રીતે હોય, ન હોવા છતાંય હોય, અર્થાત એમાં કારણપણાનો અધ્યારોપ કરવામાં આવતો હોય. તો કારણપણો અધ્યારોપ થયો, નિમિત્તતાનો ઉપાદાનતાનો અધ્યારોપ કરવામાં આવે. એનો અર્થ એ થયો કે સાચું જગતને આ પરમાત્મા સાચા જગતને ઉત્પન્ન કરી શકે નહીં, જન્મ આપી શકે નહીં. તેથી જે જગતને જન્મ આપતો હોય, જે જગતને કારણ હોય, એ કેવું હોય, માત્ર મિથ્યા જ હોવું જોઈએ, એ તો કલ્પના જ હોવી જોઈએ, કોઈ સાચું હોય ના શકે. એટલે પરિણામ કારણમાં, ઉપાદાન કારણમાં પરિણામ ક્યારે આવે, કાર્ય પણ એ કક્ષાનું હોય ત્યારે. પણ કાર્ય બીજી કક્ષાનું હોય, બીજા સ્તરની સત્તા ધરાવનારું હોય, જેમ કે રજ્જુ છે એ સર્પનું ઉપાદાન કારણ કહેવાય અને નિમિત્ત કારણ કહેવાય. કારણ કે રજ્જુ સત્ય છે, સર્પ મિથ્યા છે. આવો સંબંધ હોય તો જ પરમાત્મા કારણ બની શકે. એટલે આવા અક્ષર અવિનાશી પરમાત્માને જગતનું કારણ કહીને આ જગત મિથ્યા કહી દેવામાં આવ્યું. કે એ કારણ ક્યારે હોય, જ્યારે એમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ કલ્પના છે. એટલે રજ્જુ કશા પ્રકારનું પરિવર્તન પામ્યા વગર સર્પનું કારણ બને એમ કહેવાય. કારણ કે સર્પ કેવો છે, કલ્પના છે, મિથ્યા છે. એટલે અહીં વેદાંતમાં વિવર્ત ઉપાદાન કારણ કા નવો શબ્દ આપ્યો. પેલું માટી કેવું છે, પરિણામી ઉપાદાન, મુખ્ય અર્થમાં ઉપાદાન કારણ, જેમાં પરિવર્તન આવે, જેમ કે માટીમાં અને એમાંથી ઘડો સર્જાય. પણ આ રજ્જુ છે એ સર્પનું ઉપાદાન કારણ કહેવાય. કેવી રીતે, વિવર્તા, એ રજ્જુના પોતાના સ્વરૂપમાં જરાય પરિવર્તન આવ્યા વગર જાણે કે સર્પનું સર્જન થાય, જાણે કે જ હોય, એ સર્જન કેવું હોય, જાણે કે સર્જન હોય. એટલે જગત જાણે કે સર્જન છે, પૂરી કલ્પના છે. કેવી કવાની કલ્પના છે, આ સમષ્ટિ મનની કલ્પના છે. આપણે સ્વપ્નમાં પણ જગત સર્જીએ છીએ, આપણા વ્યક્તિગત મનની કલ્પના હોય. આ બધું અત્યંત નક્કર દેખાતો વ્યવહારિક કેવું છે, એ સમષ્ટિ મનની કલ્પના કહો કે અધ્યારોપ કહો, એ સમષ્ટિ મન કે માયા કહો. આ રીતે એક માયા નામની વસ્તુ આ વેદાંતિ લોકો ઉમેરી અંદર. કારણ કે બીજી કોઈ રીતે આ જગતનું સર્જન સમજાવી શકાય એમ છે જ નહીં. શું કામ ભાઈ તમારે કલ્પના કરવી પડે, લોકો અકાળિયા જ ઘણી. ભગવાને શું કામ સર્જન કર્યું, મને બનાવે શું કામ, શું કામ બનાવ્યું એને, આટલું દુઃખ શું કામ આપ્યું, કે અનુભવ થઈ છે ભગવાન જાણે.
પણ આમ જોવા જઈએ તો એટલે એટલે ખરેખર જો આ શું બનાવ્યું છે એ વિશે વિચાર કરીએ તો એ બનાવ્યું છે વસ્તુ સાચી નથી, એટલે આવું અકાળવાની જરૂર નથી. અકાળ ક્યારે જઈએ વસ્તુને આપણે સાચી માનીએ ત્યારે. એમ મારું અપમાન કર, તું માને છે અપમાન કર, એ બોલ્યો કંઈક, બીજું શું એને અપમાન કહ્યું, શું કહ્યું એ આપણે આપણે નક્કી કરવાનું છે. એમણે દુઃખ એને વર્તન કર્યું, દુઃખ પામવું કે એ તો ટૂંકમાં વસ્તુને આપણે છે એના કરતાં વધારે મહત્વ આપીએ, સત્યતા આપીએ વગેરે. અત્યારે બધા અનેક પ્રકારના કકાર જન્મે મનમાં, ચાલો એ તો જાણે જુદો વિષય છે, પણ અગત્યનો વિષય છે. આ જગત કેવું છે, મિથ્યા છે, એટલે એને બધું બહુ મહત્વ આપવાની જરૂર નથી. વ્યવહાર કરવાનો અને વ્યવહાર વ્યવસ્થિત કરવાનો, નીતિ નિયમ પ્રમાણે કરવાનું. મિથ્યા છે નથી, જેમ તમે મિથ્યા લપડાકો પડે તો પછી મિથ્યા ગણવી પડે એને. એટલે મિથ્યા જીવનની અંદર લપડાક ન ખાવી હોય તો શું કહેવાય એને, એટલે તમારે વ્યવસ્થિત વર્તન કરવું પડે, અદબ રાખીને વર્તન કરવું પડે, બરાબર. પણ લપડાકને તમે મિથ્યા માનતા હો તો વાંધો નથી. એટલી કક્ષા આપણે ગયા હોઈએ કે લપડા કે મિથ્યા છે તો ભલે, પણ એવું તો માણસ જેમ તો વર્તન કરે નહીં. એટલી કક્ષાનો માણસ તો એ તો કદાચ પ્રારબ્ધ થઈને લપડાક પડે, જુદી વાત છે, પૂર્ણ કર્મથી. અત્યારે તો કોઈ વર્તે નહીં એવી એવી સમજવાળા માણસ. પણ ટૂંકમાં આ સર્જન એટલે કલ્પના છે, આ કલ્પના આખો એક ક્રમ બતાવે છે. કોની કલ્પના? ઈશ્વરની કલ્પના. તો ઈશ્વરના મનને આપણે માયા, સમષ્ટિ મનને માયા કહીએ તો આ માયાની ભિન્ન ભિન્ન અવસ્થાઓ બતાવે છે. તો જગત પરમાત્માને ભૂત યોની એટલે જગતનું કારણ કહેવામાં આવ્યો. એટલે પહેલા તો જગતનું કારણ કેમ બની શકે પરમાત્મા, એટલે 19મા શ્લોકની અંદર વિશ્વોત્પત્તૌ દૃષ્ટાંત ત્રય વર્ણનેન શંકાત્રયમ અપનયતિ. ત્રણ પ્રકારની શંકાઓ જન્મે છે. કોઈ કહે કે આ અવિનાશી પરમાત્મા જગતનું કારણ છે, ત્યારે વિચાર કરનાર માણસના મનમાં ત્રણ પ્રકારના ત્રણ પ્રશ્નો જન્મે. એટલે ઉપનિષદમાં શ્રુતિ જ્યારે સૃષ્ટિનું વર્ણન કરે છે ત્યારે સમજાવવા માટે ત્રણ દૃષ્ટાંત આપે છે. તો ઈશાની દ્વાદશોપનિષદ છે જ આપણું, એમાં 62મા પાન પર 7મો મંત્ર. યથોનાભિસૃજતે ગૃહ્યતે ચ યથા પૃથિવ્યામોષધયઃ સંભવંતિ યથા સતઃ પુરુષાત્ કેશલોમાનિ તથા અક્ષરાત્ સંભવતિ હ વિશ્વમ. યથા જીવિર્તે ઉડનાભિ એટલે કે કરોળિયો, સૃજતે ગૃહ્યતે ચ કરોળિયો જેવી રીતે તંતુનું સર્જન કરે છે. તો ઘણી વાર જણાય છે કરોળિયો આમ ઉપરથી એમ તંતુનું સર નીચે આવતો હોય અને ક્યારેક રસ્તામાં જ આવું કરતો હોય, અને આપણે ચાલતા હોય એને અડથળા પછી એક તો ઉપર ચડી જાય સીધું ગળી જાય પાછું. તો કરોળિયો જેવી રીતે પોતાની લા પોતાનામાંથી એમ કરે તંતુનું સર્જન પણ કરે છે, ભાઈ પાછો ગળી જાય છે એટલે એનું લય પણ કરે છે. સર્જન કરનાર છે, પાલન કરનાર છે, લય કરનાર છે. તો આ એક દૃષ્ટાંત આપ્યું. યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતિ,
જે રીતે પૃથ્વીમાંથી વિવિધ પ્રકારની ઔષધિઓ વનસ્પતિઓ જન્મે છે, તેવી રીતે આ અક્ષર સ્વરૂપ પરમાત્માથી આ જગત જન્મે. જેવી રીતે કરોળિયામાંથી આ તંતુ જન્મે છે, તેવી રીતે પરમાત્મા જગત જન્મે છે. જેવી રીતે પૃથ્વીમાંથી અનેક પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન થાય છે, કંઈક એવી રીતે પરમાત્માથી આ વૈવિધ્યપૂર્ણ જગત ઉત્પન્ન થાય છે. યથા સતઃ પુરુષાત કેશલોમાની, સતઃ એટલે જેવી રીતે કોઈ જીવંત મનુષ્યમાંથી, કેશ જે માથા પર હોય, લોમ જે શરીર પર હોય, તો જેવી રીતે જીવંત વ્યક્તિમાંથી મનુષ્યમાંથી આ કેશ અને લોમ જન્મે છે. ત્રીજું દ્રષ્ટાંત. તથા કંઈક તેવી રીતે અક્ષરાત સંભવતી ઇહ વિશ્વમ, કે તેવી રીતે અક્ષરમાંથી પરમાત્માથી આ વિશ્વ એટલે સમગ્ર જગત ઉત્પન્ન થાય છે, સર્જાય છે. ત્રણ દૃષ્ટાંત આપ્યા. તો અહીંયા આગળ ગ્રંથકાર કહે છે કે આ ત્રણ દૃષ્ટાંત છે એ ત્રણ શંકાઓના સમાધાનમાં છે. તો જો 19મા શ્લોકમાં કહે છે, હવે પાછા આપણે ક્યાં આવી જઈએ, 166મા પાનું. નયુક્તમ ભૂતયો નિત્વમ સાધનાંતરવર્જનાત્ એકસ્માત ચેતનાત ભૂરી જણાનામપ્યસંભવાત્. નયુક્તમ ભૂતયોનિત્વમ, અક્ષરસ્ય અવિનાશી પરમાત્મા ભૂતની યોની એટલે કારણ, આ પરમાત્મા જગતનું કારણ હોય, નયુક્તમ એ યુક્ત નથી, યુક્ત નથી, યોગ્ય નથી, બરાબર નથી. કેમ નથી? તો પહેલું કારણ આપે છે, સાધનાંતરવર્જનાત્, સાધનાંતરહિતસ્ય ભૂતયોનિત્વમ કથમ. એ આપણો અનુભવ છે કે કશું સર્જન કરવું હોય, જેમ કે કુંભારે ઘડા વગેરેનું સર્જન કરવું હોય, તો કુંભારને પોતાના સિવાય બીજા ઘણા બધા સાધનોની જરૂર પડે. એને ચાકડો જોઈએ, બીજું કશું નહીં, તો માટી જોઈએ ને, ઉપાદાન જોઈએ, નિમિત્ત ચાકડો જોઈએ. આ બધી વસ્તુઓ હોય ત્યારે જ કુંભાર પોતાના બધી ઘડો બનાવે એવી કોઈ પ્રસિદ્ધ નથી. કુંભાર ઘોડો બનાવે તો પોતાના સિવાયના અનેક બીજા કારણો કે સાધનો જોઈએ, તો જ ઘોડો બનાવી શકે. સાધનાંત પણ પરમાત્મા તો એક છે, અદ્વિતીય છે, તેથી બીજું કોઈ છે જ નહીં. ત્યાં અક્ષર કહો, અવિનાશી કહો, કેવો છે? અદ્વિતીય. એના સિવાય બીજું કોઈ હોય તો ઝઘડો થાય, શક્ય છે? ભલ ભલા લોકોનો સારામાં સારો સંબંધ ક્યારેક ક્યારેક તમને ઊંચા થાય, ક્યારેક કશું જ થાય. વિષ્ણુ ભાઈ લક્ષ્મીદેવને ક્યારેક ક્યારેક થઈ જતો હોય, ખબર નથી આપણને. એટલે અખંડાજી મહારાજ કહે, લક્ષ્મીદેવ પણ જેવું શું છે, વિષ્ણુ ભગવાન અમુક રીતે કરે ના કરે તો એ પણ જતી રહે ટૂંકમાં. એટલે એવું થોડું ટેન્શન તો બધાને હોય જ, એમને છે દરેક સંબંધમાં કોઈ ટેન્શન તો રહેવાનું છે, એમને તો હોય જ નહીં. એટલે બે હોય તો કંઈક ટેન્શન હોય. ટેન્શન એટલે સ્ટ્રેસ, સ્ટ્રેસ એટલે ક્ષય. મારા સ્ટ્રેસથી જ ખીણ થઈ જાય, બીજું કહે નહીં તો ક્ષીણનો વિનાશ ન થાય, જરા જરા સ્ટ્રેસથી પણ. એવું પણ અવિનાશી એક છે, અદ્વિતીય છે, એટલે એમાં કોઈ પ્રકારનો વિક્ષેપ હોઈ ના શકે. પણ સાધનાંતર છે ને એની પાસે, એટલે સર્જન કરવું હોય તો બીજી વસ્તુ જોઈએ, અદ્વિતીય છે, માટે એના સિવાય કંઈ છે જ નહીં. તો કશા સાધન વગર કેવી રીતે સર્જન થઈ શકે? આપણો અનુભવ છે કે કુંભાર વગેરેને સર્જન કરવું હોય તો પોતાનો ઉપરાંત આ બધી વસ્તુ જોઈએ. સૂર્ય અને ચંદ્રને કેટલી બધી વસ્તુ બનાવીને, આકાશ ગંગાઓ બનાવી, ગેલેક્સીઝ બનાવી,
કેટલા બધા મશીન જોઈએ વિચાર કરો, ક્યાંથી લાવે? એક વસ્તુ. પછી સાધના અંતર્વર્જના એકસ્મા ચેતના ભૂરી જડાનામ અસંભવાત. એકસ્માત ભૂરી અપી ભૂરી જડાનામ કે ભૂરી પદાર્થનામ અસંભવાત. એકમાંથી અનેક વસ્તુ કેવી રીતે બની શકે? એક છે એમાંથી અનેક, એક અનેકનો બનેલો હોય તો જુદી વાત છે. એ સાવયવ હોય તો જુદી વાત છે, પરમાત્મા નિરવયવ છે. એક વસ્તુ પણ જો અનેક અવયવને બને, કે એક જ માટીનો પિંડ હોય પણ અનેક બધા કણોના સમૂહનો છે, માટે મેં કહ્યું ને કણની પુનર્વ્યવસ્થાને આપણે કાર્ય કહીએ. પરમાત્મા એક છે, નિરવયવ છે, તેથી એનામાં અનેકનો સંભવ કેમ બની શકે? આ જગતમાં તો અનેકતા છે, વિવિધતા છે, વિષમતા છે, તો એક પરમાત્માથી આ અનેકતાનું સર્જન કેમ થઈ શકે? ત્રીજું, આ પરમાત્મા ચેતન છે, ચૈતન્ય સ્વરૂપે છે. આ જગત કેવું છે? જડ છે. તો કે છે, ચેતનાત જડાનામ અસંભવાત, એકસ્માત ભૂરીનામ અસંભવાત, ચેતનાત જડાનામ અસંભવાત. એકમાંથી અનેકનું સર્જન ના થઈ શકે અને ચેતનમાંથી જડનું સર્જન, કારણ કે હંમેશા જે સર્જન થાય કારણ અને કાર્યમાં એ પ્રકારે અમુક પ્રકારની સમાનતા જોઈએ. ટૂંકમાં જો ઘડો માટીનો બનેલો હોય તો એનું કારણ માટીમાં થવું જોઈએ, પછી કે વસ્ત્ર એક સૂતરમાંથી ઘડો ના બને, સજાતીય તો હોવી જોઈએ. તો જગત તો જળ છે, તેનું કારણ જળ હોવું જોઈએ. ચેતન કેવી રીતે હોય? આ પરમાત્મા ચેતન છે, કેવી રીતે જળ જગતનું કારણ હોઈ શકે? અથવા ચેતન પરમાત્માથી આ જળ જગત કેમ જન્મી શકે? આ બધા બાળકો માટે પ્રશ્ન છે. આમ જોવા જઈએ તો કે બહુ બુદ્ધિશાળી પ્રશ્ન પણ થઈ, ત્રણ દ્રષ્ટાંત આવામાં આપણાથી કહેવાય નહીં ભાઈ, પણ છતાં ત્રણ દ્રષ્ટાંત આપે એટલે એનું ત્રણ કારણ બતાવે આ રીતે. એટલે એકસ્માત અનેકેશા ઉત્પત્તિ કથમ, બીજું કહ્યું કે એકમાંથી અનેકની ઉત્પત્તિ કેમ થાય? ચેતના જણાનામ સંભવસ્ય કથમ, ચેતનમાંથી જડનો સંભવ કેમ થાય? સર્વ ન સંભવતી અભિપ્રાય અભિમાન. ટૂંકમાં પ્રશ્ન કરનાર કહે છે અમને એકે વસ્તુ સંભવિત નથી, અને તેથી આ તમારો બ્રહ્મ કે અક્ષર અવિનાશી પરમાત્મા એ ભૂત યોની આ જગતનું કારણ કેમ હોઈ શકે? એટલે તો એના હવે પછીના શ્લોકમાં ઉત્તર આપે છે. અહીંયા આગળ આમ ક્રમ જરા ઉલટો સુલટો, પણ એ જ વાંચીશું આપણે. બહુષધ્યો યથૈકસ્યાહ ભૂમે જાતા યથા જડાહ કેશાશ્ચેતન તો જાતાહ તથા ત્વક્ષરતો જગત ઉર્ણનાભિર્યથા તંતુન સૃજતે સંહરત્યપિ અન્યાનપેક્ષસ્તદ્વત્સ્યાત્. અક્ષરસ્યાપિ હેતુતા. એ બીજો શ્લોક પહેલા લઈએ તો એનો ક્રમ બરાબર જળવાઈ રહે. ઉર્ણનાભિ યથા તંતુન સૃજતે સંહરત્યપિ, કરોડો જેવે તે તંતુઓનું સર્જન પણ કરે છે અને એને ગળી પણ જાય છે સમય આવે તો. એટલે કરોડો એમ લાગે કે આ તંતુ પોતે ઉત્પન્ન કર્યું એમાં કંઈક ભય છે તો તરત એ પાછું ગળી જાય. તંતુ આખી આખી જા તો ના ગળી જાય છે, કે હું નથી માનતો કરું આખી જા ગળી જાય, એક તંતુ ગળી જાય એટલું જોઈએ છે. ચાલો છતાં એમ માનું ને કે ભાઈ કરોડિયો જાનું કહેવાય, કરોડો જાનું સર્જન કરે છે અને વળી ગળી પણ જાય છે. તંતુન સુજતે,
સ્વામી કે જો ભાઈ કેટલો બુદ્ધિશાળી છે આ કરોળિયો, એ નીચે જમીન પર તેનું સર્જન ના કરે, જાળવું ક્યાં બનાવે, ખૂણા ખાંચરા એમ બનાવે. એને ખબર છે કે અહીંયા દેવાળી સેવા કોઈ સાફ કરવાનું નથી. એટલે કામ મળ્યું તો આમ નીચામાં કરી ગયા જાય તો ત્યાં કોઈ પહોંચવાનું નથી. એટલે વર્ષ સુધી તો એ સલામત છે. એવી જગ્યા પાછી પસંદ કરે જ્યાં આપણા જીવડા જીવ ઉડતા કરતા હોય ને ફસાઈ જાય અંદર. આ બુદ્ધિમત્તા છે એનામાં. એટલે આ જે સર્જન બુદ્ધિપૂર્વકનું સર્જન છે અને પ્રયોજનપૂર્વકનું સર્જન છે. બુદ્ધિપૂર્વકનું અને પ્રયોજનપૂર્વકનું સર્જન છે. તેમ પરમાત્માએ બુદ્ધિપૂર્વકનું સર્જન કર્યું છે અને પ્રયોજનપૂર્વકનું. એટલે કે જગતમાં જે કંઈ વસ્તુ છે એનું કોઈનું કોઈ પ્રયોજન હોય જ છે. કોઈ કામ વગેરેનું વસ્તુ આપણે સર્જીએ, આપણે કામ વગેરેનો સમય બગાડે બધું કરીએ, ભગવાન એવું ના થાય. જે કંઈ આપણને કદાચ ઉપયોગ ના જણાતો હોય વસ્તુનો, પણ કોઈ વસ્તુ ક્યારે નકામી ના હોય. જગતમાં દરેક વસ્તુ કોઈ સ્થાન હોય. મચ્છરો ને માકડો ને સાપો ને વીંછીઓને વાઘ નથી, બધાનું સ્થાન છે. કશું પણ ના હોત તો જગત અધૂરું રહી ગયું હોય. અને શું સ્થાન છે આપણે ખબર ના હોય કદાચ, બહુ વિચાર તો ખબર પડે કે ભગવાને સર્જન કર્યું છે ને એ માણસે ધ્યાનમાં રાખીને જ કર્યું છે. એની સુખાકારી માટે જ વાઘસિંહ બધા એટલા જ બનાવ્યા છે. વાઘસિંહ ના બનાવે તો બીજા બધા કેટલા બધા પ્રાણીઓ બનાવી જાત ને એ આવીને આપણે બધું ખાઈ જાય. ટૂંકમાં આમ અમેરિકામાં લોકો બધા હરણ ને બધા વધી રહ્યા છે ને, એટલે આવે રાત પડે એટલે આવે આપણા વાડામાં આવે, જે ઘાસમાં જે બધું ખાઈ જાય, સસલા બધું ખાઈ જાય, એ વાંદરા આવે ખાય. પણ ટૂંકમાં આ બધી ઉત્પત્તિ થાય એટલે આ બધા પ્રીડેટર છે ને કહેવાય. પ્રીડેટર ને શું કહેવાય ગુજરાતીમાં, પણ ચાલો. એટલે આવા આ વાઘ સિંહ વગેરે છે આ એ બધા બીજાઓને આહાર કરે એમ કરીને આપણો ઉપકાર કરતા હોય છે, નથી કરતા એમ નહીં. તમે એને મારી નાખો કે આ આપણા દુશ્મનો છે, પણ નહીં એને મારી બીજા નવા દુશ્મનો ઊભા થાય. ટૂંકમાં ભગવાને જે કંઈ સર્જન કર્યું છે ને એ બધું વ્યવસ્થિત છે. બુદ્ધિપૂર્વકનું સર્જન છે અને પ્રયોજનપૂર્વકનું સર્જન છે. તો આ આપણો કરોળિયો એ પ્રકારનો દૃષ્ટાંત છે. અન્ય અનપેક્ષા પોતાની પોતાની જાનનું કે તંતુનું સર્જન કરવા માટે જેવી રીતે કરોળિયાને પોતાના સિવાય બીજા કોઈની સહાયની જરૂર નથી. પહેલો પ્રશ્ન એ હતો ને કે ભાઈ કુંભાર વગેરેને તો સર્જન કરવા માટે પોતાના સિવાય કેટલી વસ્તુ જોઈએ. તો એ અમે બીજું સત્તા ઉપર સત્તા આપણે પેલું દર્શન આપ્યું, આપણે બીજું દર્શન આપ્યું કે ભાઈ જો આ કરોળિયો. એટલે માત્ર એનું એનું જે એની દલીલ છે ને એ દલીલને મારે ખંડન કરવાનું છે, બીજું કાંઈ એમાં વધારે નથી. એને શું દલીલ કરી કે સર્જન કરવા માટે પોતાના સિવાય હંમેશા સહાય જોઈએ, જેમ કે કુંભાર કે જેમ કે પછી વર્ણકાર જે કોઈ હોય કે સોની હોય સુથાર હોય. તો એના તમારે દલીલ છે એ કેવી છે, સર્વવ્યાપક નથી, એનો અપવાદ છે. શું અપવાદ છે? આ કરોળિયો અપવાદ છે કે અન્ય અનપેક્ષા બીજા કોઈની અપેક્ષા રાખ્યા વગર એ સર્જન કરે છે. તો ટૂંકમાં તમારો તમારી દલીલ કે તર્ક કે સર્જન કરવા માટે પોતાના સિવાય એ કોઈ સહાય હોવી જોઈએ એવો નિયમ નથી, બસ. એટલે એ દલીલ ગઈ. બીજો પ્રશ્ન હતો કે અકસ્માત અનેકેષાં ઉત્પત્તિ કથમ, એકમાંથી અનેક ઉત્પત્તિ કેમ થાય, અને ચેતના જળાનામ સંભવસ્ય કથમ, ચેતન જળની ઉત્પત્તિ કેમ થાય. તો બીજું દ્રષ્ટાંત આપ્યું. પછી 20મો શ્લોક, બહુ સદ્ય વ્યથિકસ્યા ભૂમિર્જાતા યથા જળાઃ, ને ભૂમિર્જાતા આટલું. એકસ્યા ભૂમેહ, એકમાંથી અનેકનું સર્જન કેમ હોઈ શકે? આપણો અનુભવ છે કે અનેકના સર્જન માટે અનેક કારણ હોવા જોઈએ. ખાસ કરીને જ્યારે સર્જન પદાર્થો જે સર્જન એમાં વિવિધતા હોય, એ બધા ઘણા સરખા એક જ કારણ માટે ચાલે,
પણ ઘડો પણ હોય ને પછી કાપડ પણ હોય ને પછી અલંકાર પણ, આ બધા સજ્જન વિવિધ કારણો જોઈએ ને. તો જ્યારે કાર્યમાં વિવિધતા હોય તો કારણમાં વિવિધતા હોવી જોઈએ ને. કાર્યમાં અનેકતા હોય, વિવિધતા હોય, વિષમતા હોય તો કારણમાં પણ અનેકતા, વિવિધતા, વિષમતા હોય એવો આપણો અનુભવ છે. એક જ વસ્તુમાંથી અલંકાર બને, પછી ઘડોય બને અને વસ્ત્ર પણ બને તો મજા આવી જાય. તો એ ઇડલી બિડલી બધું બને અંદર છે, એવું નથી થતું. હું જરૂર લોટ લાવવાનું, પેલું લાવવાનું, પછી જરૂર ના પડે, એક પછી બધું બની જતો હતો. આ તો શું છે, મગ લઈ આવવાનું, પેલું ચોળા લઈ આવવાનું, આનો લોટ લેવાનો, કકરો લાવવાનો, પછી ઝીણો લોટ, માથાકૂટ કેટલી બધી. આપણે એમ કે ભાખરી બનતો કે બહારનું ના મળે સ્વામી, ભાખરી બનાવવા માટે એટલે બહુ ટેકનિકલ વસ્તુ છે. ભાખરી અને રોટલી અને પૂરી અને પાછું પરોઠા બધાનું જુદું જુદું છે. આપણે લોટ એટલે લોટ, શીરો, કંસાર, લાપસી બધું જુદું જુદું જોઈએ. એકમાંથી બધા અનેક વસ્તુ એટલે વિવિધતા, વિવિધ જેવું કાર્ય તો કારણમાં વિવિધ જોઈએ ને. તો જગતમાં તો કેટલી વિવિધતા છે, તો પરમાત્મા એ કે છે એકમાંથી આ વિવિધતા કેમ બને. હવે એટલે એ રીતે પણ પરમાત્મા જગતનું કારણ હોઈ શકે એટલે દ્રષ્ટાંત આપ્યું. આ આ તમારું આ જે તર્ક છે ને એને તોડવા, એનું ખંડન કરવા માટે. યથા એકસ્યાહ ભૂમેહ બહુ ઔષધ્ય જાતા, બહ્વ્યઃ ઔષધ્યઃ. શું છે આ ઔષધ્ય? ઘણી બધી ઔષધિઓ એક પૃથ્વી તો એક જ છે ને, એટલે કેટલી બધી વિવિધ પ્રકારની વનસ્પતિઓ જમે, ઓહો અસંખ્ય બધી. દરરોજ મારે તમે જે બગીચામાં ફરવા છે, રોજ મારે પૂછ્યું આપણે આ શું છે નંદીની, પેલું એક ને એક વસ્તુ યાદ રહેવું છે ને. કેટલા બધા જાતના વૃક્ષો ને કેટલા બધા નામ ને છોડ કેટલા બધા ને ફૂલ કેટલા બધા ને, અને એ તો આપણા જ બગીચામાં છે. બીજે જાઓ તો ઓહો, તમે બોટેનિકલ ગાર્ડનમાં જાઓ તો આપણું મગજ ચક્કર મારી જાય. કેટલી બધી વિવિધતા, આ બધી અનેકતા વિવિધતાનું કારણ એક જ પૃથ્વી છે. તો એકમાંથી અનેકનું સર્જન થાય આ દ્રષ્ટાંત દ્વારા. પેલું જે દલીલ હતી કે અનેકના સર્જન માટે અનેક કારણ જોઈએ, એ દલીલનું ખંડન કરવામાં આવ્યું કે નિયમ નથી. તો આ નિયમ એક જે ભંગ થયો ને એટલે પૂરો ભંગ થઈ ગયો. નિયમ એને કહેવાય કે સર્વ વ્યાપક હોવો જોઈએ. એક અપવાદ બતાવ્યો એટલે નિયમ તૂટી ગયો. આવું તર્કમાં આવું છે, વ્યાકરણમાં ભલે ના હોય. વ્યાકરણ તો એને જ નિયમ કહેવાય જેને અપવાદ હોવો જોઈએ, પણ અહીંયા આગળ તો તર્કમાં તમે એક અપવાદ બતાવો ને એટલે એ નિયમ તૂટી જાય. વ્યાપ્તિ કોને કહેવાય? જે સર્વત્ર લાગુ પડતી હોય. વ્યાપ્તિ નથી કે અનેકના અનેક કાર્ય માટે અનેક કારણ હોવું જોઈએ. વ્યાપ્તિ નથી કે કોઈની સહાય થવી જોઈએ એકમાંથી સર્જનના, એ પણ વ્યાપ્તિ નથી. ત્રીજું, ચેતના જણાનામ સંભવસ્ય કથમ. પરમાત્મા ચેતન છે, આ નામ રૂપ જગત તો જળ છે ને. જળ એટલે આમ દૃશ્ય છે, એ પણ જળ, એ પણ જળ છે, અચેતન છે. નામરૂપ કેવાય છે? અચેતન છે. ચેતનસ ચેતનાના કઠોપનિષદ કહે કે આ ચેતન જે છે બધા જીવો પ્રાણીઓ, એમાંનું ચેતન તો પરમાત્મા છે. શરીરમાં જે ચેતનતા છે એની પોતાની નથી, સ્વયં શરીર નિર્જીવ છે. આ બધા નામરૂપ સ્વયં કહે છે, જળ કહો, અચેતન કહો, નિર્જીવ કહો. તો જીવંત પરમાત્મા એટલે નિર્જીવ નામરૂપ કેમ સર્જાય? એ દ્રષ્ટાંત આપ્યું કેશા યથા જણા હા, ઉપરથી લેવાના શબ્દો, યથા જણા હા કેશા હા ચેતનતા ચેતનતા જાતા હા. જેવી રીતે કેશ કે લોમ કહેવાય છે, જળ છે. કારણ કે એકવાર આપણે હા જતા રહે વાળા વાળા કાપીને નીચે પડે, આપણે શું છે એમને જીવો તો ત્યાં બે ફર્યા કરતા હોત. એ પોતે જો ચેતન હોત ને તો ત્યાં નીચે પડ્યા પડ્યા આપણે કકડાટ કરી જાય, કેમ મને ફેંકી દીધું, મને આમ કેમ કર્યું વગેરે વગેરે, કોઈ ફરિયાદ નથી કરતા નસીબ જોઈએ. સ્વયં કેવાય છે, એ જણ છે, એટલે અચેતન છે. જણ એટલે શું?
તો કેવી રીતે આ ચેતન મનુષ્યમાંથી આ કેશ લોમ વગેરે અચેતન છે, જન્મે છે એમ કરીને વિજાતીય કારણ કાર્યને કારણે સજાતીય હોવો જોઈએ એવો નિયમ નથી. એટલે કાર્ય જળ હોય તો કારણ જળ હોવું જોઈએ એવો નિયમ નથી. જેવી રીતે આ જળ કહેવાતા આ કેશ લોમ વગેરે ચેતન પુરુષમાંથી જન્મે છે, એટલે આ પ્રકારે આવી સંભવિત જે શંકાઓ છે અને આપણે મનન કહી શકીએ કે શંકાઓ જન્મે તો શંકાઓનો યુક્તિથી ઉત્તર અપાવવો જોઈએ. યુક્તિથી સિદ્ધ ના થાય કશું, પણ એ સિદ્ધ કરવા માગે તો એને સિદ્ધ ના કરવા દે, એવી તો યુક્તિ હોય આપણી પાસે. સિદ્ધ તો માત્ર પ્રમાણથી, એટલે ટૂંકમાં ઉપનિષદ કહે છે એટલે છે ભાઈ, એમાં આપણે પ્રશ્ન નથી કરતા. આપણો શ્રદ્ધા હોય તો ઉપનિષદ કહે છે કે આ અક્ષર અવિનાશી પરમાત્મા જગતનું ભૂત ભૂતિઓની જગતનું કારણ એટલે છે, એને શ્રદ્ધા કહેવાય. પણ એમાં વાંધા વચકા પાડનારા હોય, આપણું પોતાનું મન પણ પાડે કદાચ, અથવા આપણા મનમાં કોઈને મને શંકાઓ જન્મે, જો એ શંકા એ કીડો મનમાં રહે તો પછી આપણું જ્ઞાન સ્થિર ના થાય. પેલું કહેતો તો ખરો, વાત તો લાગે છે ખરી, એટલે એવું એકવાર મનમાં થયું પછી આપણા જ્ઞાનમાં સ્થિરતા ના આવે. એ જ્ઞાન સંશય રહિતનું હોવું જોઈએ. તો આવી જાતની દલીલો કરવામાં આવે ત્યારે મનમાં શંકા જન્મે, તેથી એ દલીલોનો યથાયોગ્ય ઉત્તર હોવો જોઈએ. જેવી દલીલો તેવા ઉત્તર, બાકી બહુ એટલે દલીલોમાં બહુ જાજુ નથી ને, ઉત્તરમાં જાજુ નહીં, પણ છે ટૂંકમાં આવું ઉપનિષદને આવું મન થયું કે આમાં ત્રણ દ્રષ્ટાંતો આપ્યા, જેથી આ ત્રણ પ્રકારના શંકાઓનું નિરાકરણ થાય. હું તો વિદ્વાનો કહે છે કે ત્રણ એક જ દલીલ છે ને બધી શંકાનું નિરાકરણ કરે, આપણે બહુ લાંબુ વિચારીએ તો મેં નથી વિચાર્યું, પણ ટૂંકમાં આ ત્રણ દ્રષ્ટાંતની જરૂર નથી, આ ત્રણ પ્રશ્નો ઉત્તર આપવા માટે એક દ્રષ્ટાંત ચાલે એમ છે એવું કહે છે. તો ત્રણ શું કહેવા, બસ એ સુખ તમે સરળતાથી સમજી શકાય એટલા માટે, જો ભાઈ આપણે બહુ બધું અંદર માથાકૂટ કરવી પડે કે એક દ્રષ્ટાંતની ત્રણે ત્રણ શંકાનો ઉત્તર કેમ મળે છે એ વિચારવું પડે, બેસીને વિચારવું પડે. એવી તસ્દી મેં લીધી નથી એટલું હું આગળ કહીશ નહીં તમે, પણ એટલે એ મંત્રનો આ પ્રકારે સમજ આપવામાં આવી. હવે આગળ કહે છે, ચાલો વળી પાછા ઈશાદી દ્વાદશો પરિષદ, હવે 63મો પાન. સૃષ્ટિ ક્રમ નિરૂપણ, સૃષ્ટિના ક્રમનું નિરૂપણ કરવામાં આવે છે. આ કોઈ વ્યવસ્થિત આ સર્જન છે. શંકરાચાર્ય મહારાજ કહે કે હાથમાં ધારો કે બોર હોય, ઢગલો આપણા હાથમાં મુઠ્ઠીમાં આમ ફેંકો, એમાં કોઈ ક્રમ ના હોય, જોશે જેમ તેમ, પણ એવું સર્જન નથી. આ એક પછી એક ક્રમથી સર્જન છે. એટલે આ વેદાંતનો સિદ્ધાંત ગણી શકાય, અને ઘણા લોકો એમ માને છે કે સર્જન થઈ જાય છે, એ બધા જાત જાતના અભિપ્રાયો છે, એની પાછળ જ પ્રયોજન હોય છે. ટૂંકમાં આ બધા અભિપ્રાયોની પાછળ પ્રયોજન એ હોય છે કે જ્ઞાન માટે જે આવી પ્રક્રિયાઓ છે, આ ક્રમ પણ એક પ્રક્રિયા છે. પ્રક્રિયા એટલે એક પદ્ધતિ, અમુક ક્રમમાં સર્જન થયું, એની પાછળમાં ક્રમ એટલો બધો પ્રયોજન નથી. ક્રમ એટલે શું? કારણ કાર્યની પરંપરા. આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્નિ આપ અદ્ય પૃથ્વી, પૃથ્વીમાં ઓષે, ઓષે મિહન્નમ અન્નાત પુરુષ. આકાશ વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળમાંથી, પૃથ્વી એમાંથી, ઔષધિ એમાંથી વગેરે. તો આ પ્રકારે ક્રમનું પણ વર્ણન કરવામાં આવે છે શાસ્ત્રમાં. હવે મોટા સ્વામીજી કે આ તો બધી કોક એન્ડ બુલ સ્ટોરી, ટૂંકમાં એ ચુમ્માળીસ પ્રકાર એમને ગણ્યું હોય છે કે કોઈ એમને ગણી આપ્યું હશે, બધા ઉપનિષદમાં 44 પ્રકારનું વર્ણન છે. એ ક્યાંથી લાવે ભગવાન જાણે, એ તો એમ એ ગુણો પણ મારે ખબર નથી મને, પણ એ કહેતા હતા
બધું શક્ય જ છે જોકે, પણ સદા એક ભાઈ ભલા ઉપનિષદમાં ગણવા જાઓ, ચુમ્મા ઉપનિષદ પણ નથી. કહે છે કે ઉપનિષદોમાં 44 પ્રકારના કર્મ છે. એટલે એમની ભાષામાં કોક એન્ડ બુલ સ્ટોરી, પેલા બાળકોને કથાઓ કહો ને તમે, એને જ કથાઓ જ છે. એટલે બરાબર, ઘનઘોર વેદાંતિઓ માટે આ ક્રમ વસ્તુ શું છે, તો મિથ્યામાં ક્રમ શું મળી, એટલે માટે મિથ્યામાં ક્રમ ના હોય નથી, ક્રમ છે માટે મિથ્યાને જેવો નિયમ નથી, મિથ્યામાં જ ક્રમ હોય આ બધી વસ્તુ. મિથ્યા ઉપયોગ, એટલે ઉપયોગી હોય મિથ્યામાં જ હોય, સત્યમાં તો કશું ઉપયોગીતા નથી. એનાથી કંઈ દૂધે નાખે, કશું ખરીદાય, કશું થાય નહીં, બ્રહ્મથી શું થાય, કશું ના થાય. પણ આ ક્રમનું પ્રયોજન સમજાવે છે, જેમ કે બ્રહ્મસૂત્રના બધા પ્રકારના ક્રમને વ્યવસ્થિત બતાવવામાં આવ્યા કે આ બધું બરાબર જ છે એમ. ટૂંકમાં આ બધા જુદા ક્રમ લીધા ત્યાં, અને એ બધાનો પાછો સમન્વય કરવામાં આવ્યો. પણ ક્રમનું મૂળ પ્રયોજન શું છે, આપણે કારણમાંથી કારણનો ક્રમ જાણીએ ત્યારે આ લય છે. લય એટલે લયની પ્રક્રિયા. લય કોને કહેવાય, કાર્યમાંથી કારણ, એમાંથી કારણ, એમાંથી કારણ, મૂળ કારણ અત્યારે છે ત્યાંથી મૂળ કારણ પહોંચવા માટે આ લયની પ્રક્રિયાઓ યોગ્ય અપનાવે. એના માટે આ ક્રમ અત્યંત ઉપયોગી છે. પણ આ ક્રમબદ્ધ જગતનું સર્જન છે એવું અહીં કહેવામાં આવ્યું. એ ક્રમનું વર્ણન કરે છે પછીના મંત્રમાં, કહે છે તપસા ચિયતે બ્રહ્મ તતોન્નમભિજાયતે અન્નાત પ્રાણો મનસ્તત્યમ લોકાઃ કર્મસુ ચામૃતમ. વર્ણન સરસ છે. તો એને કહે છે તપસા ચિયતે બ્રહ્મ. બ્રહ્મ છે એનું નામ બ્રહ્મ જ છે, એટલે મુખ્ય અર્થમાં બ્રહ્મ જગતનું કારણ પણ નથી, સ્વયં તો કારણ કાર્ય બધાથી પર છે, અને છતાં જગતનું કારણ પણ છે. એટલે જગતનું કારણ બનવા માટે બ્રહ્મની અંદર પણ કંઈક થવું જોઈએ, તો પછી કાર્યનું સર્જન થાય. એને તપસ કહેવામાં આવ્યું. તો જેવી રીતે એક માણસ છે, જઈ રહ્યો છે તો મોટો શિલ્પી, પણ રસ્તા બધા નાનો માણસ તરીકે જઈ રહ્યો છે. એ શિલ્પી એકદમ બાજુમાં એક સરસ ખડકને જોવે છે, પથ્થરને જોવે છે, અને ત્યારે મનની અંદર ઓહો, અને એના એ જોઈને આમ જરા સ્તબ્ધ થઈ જાય છે. ક્ષણ પ્રમાણે જુએ છે પથ્થર, અને એના અંદર એક સુંદર મૂર્તિ દેખાય છે. કોઈ નહીં, આપણે પથ્થર જ દેખાય, એને ત્યાં સુંદર મૂર્તિ દેખાય. એ તરત એનો એક શિલ્પી જાગ્રત થયો. અત્યારે શું હતો, માત્ર માણસ હતો, માણસ સામાન્ય, પણ જેવું આ પેલો પથ્થરને જોઈને મનમાં પેલો વિચાર આવ્યો કોનો, મૂર્તિનો, કે તરત શું બની ગયો, શિલ્પી બની ગયો. એટલે એમ કહેવાય કે આ મનુષ્ય જાણે કે આમાં તપસ, એટલે એ ચી હતે એ જાણે કે એનામાં વૃદ્ધિ થઈ. વૃદ્ધિ એટલે શરીરમાં વૃદ્ધિ નહીં, પણ મનમાં વૃદ્ધિ થઈ. શેનાથી, જે કાર્યનું સર્જન કરવાનું છે એના વિચારથી, એનામાં આ જાણે કે પેલો સુપ્ત જે શિલ્પી હતો એ જાણે જાગ્રત થયો. આપણે પથ્થર જોઈને કશું ના થાય, એટલે એને થયું કારણ એનામાં સુપ્ત હતો, એટલા માટે અવ્યક્ત હતું એ વ્યક્ત થવા માટે. વ્યક્ત થયું નથી, પણ વ્યક્ત થવા માટે પહેલાં અવ્યક્ત એ પણ ચેતન તો બનવું જોઈએ, જાગ્રત તો બનવું જોઈએ, પછી ધીમે ધીમે અભિવ્યક્તિ થાય. તો આ પ્રક્રિયા તપસ કહેવામાં આવ્યું. શિલ્પીના કિસ્સાની અંદર એના મનમાં તરત આવે કે આ કેવી રીતે કરવાનું છે. પથ્થરને જોઈને જ્યારે મૂર્તિ દેખાય ત્યારે મનમાં આખી પ્રક્રિયા એક આવી જાય કે આ પ્રકારે આ કરવાનું સર્જન અહીંયા આવી જાય. આજના કદાચ
પેલું બધું બાંધવું પડશે, શું કહેવાય એને, માંડવો નથી કે સ્ટ્રેસ માંડવો તો નહીં, સ્કેફોલ્ડિંગ માંડવો કહેવાય. અચ્છા, સ્કેફ માંડવો, માછડો, હા મંચ બાંધે ને મકાન પર, બાંધવું પડે ને, ઉપર ચડવું પડે. એ બાદનું આખું ચિત્રના મગજને આમ ખડું થઈ જાય. હા, એટલે એકદમ શિલ્પી જાગ્રત થયો. એટલે એમ કહેવાય કે પહેલાં કેવો હતો, આ શિલ્પી હતો, એટલે પોતાના સ્વરૂપથી. પણ જેવું એના મનમાં પેલા સર્જનનો વિચાર આવ્યો કે તરત એક શિલ્પી, એમ કે જાણે કે ફૂલ્યો, કે વિસ્તાર વૃદ્ધિ પામ્યો. તપસા ચેતે બ્રહ્મ, તેવી રીતે આ જગતનું સર્જન કરવાનો વિચાર આવે એટલે બ્રહ્મ, અને વિચાર એટલે શું, કે શું સર્જન કરવાનું છે. પૂર્વમાં, પૂર્વના કલ્પમાં કેવું સર્જન હતું, અંતે રીતે નવા કલ્પમાં કેવું સર્જન હશે, એની વસ્તુ ના સર્જાય. કારણ કે સર્જન છે પ્રાણીઓના કર્મના પરિણામે થતું હોય છે. કેવા જીવોના કેવા પ્રકારના કર્મ છે એ બધાના પરિણામે કયા પ્રકારનું સર્જન હોવું જોઈએ, જે બધા જીવોને પોતાના કર્મનું ફળ ભોગવવાનું ક્ષેત્ર મળે. ક્ષણની અંદર આ વિચાર આવે, એનું તપશ્ચર્યા અને જ્ઞાન, જ્ઞાનરૂપી તપશ્ચર્યા. એટલે જ્યારે સર્જનનો સમય આવ્યો ત્યારે ઊંઘતા હતા પેલા, કોણ, વિષ્ણુ ભગવાન. સર્જન કરવાનું આવે ને ત્યારે પછી ધીમે ધીમે જાગૃત થાય. તો જાણે કે જેનું સર્જન કરવાનું છે એ આખું સમગ્ર જ્ઞાનરૂપી તપસ. જ્ઞાન એટલે સર્જનનો કેવો પ્રકાર હશે, જીવોના કેવા કર્મ હશે, એમાં કયા પ્રકારનું ક્ષેત્ર સર્જવું, આ બધું એમાં આવી ગયું. ક્ષણમાં જ આવી જતું હોય છે, સમય ના ચાલે. એમાં તપસા ચેતે બ્રહ્મ, એટલે બ્રહ્મ સર્જક બન્યું. કારણ વાત, બ્રહ્મ જે બ્રહ્મ જ હતું એમ એ સર્જનના ખ્યાલ માત્રથી એને સર્જક બન્યું. એ રીતે એને કહ્યું કે એમાં વૃદ્ધિ થઈ. બસ પછી તો પ્રક્રિયા શરૂ થઈ ગઈ. તદ અન્નમ અભિજાયતે, અન્ન એટલે અહીંયા અવ્યક્ત કે માયા કહો, એ માયા જાગૃત થાય ને. સર્જન શક્તિ જાગૃત થઈ, સર્જન શક્તિ જાગૃત થયા પછી સર્જન થાય. અન્ન કહો, અવ્યક્ત કહો, એ અવ્યક્ત ચાલે કે એ ઉઠ્યું, ચેતનવંત બન્યું. અન્નાત પ્રાણ અવ્યક્તમાં આવી, પ્રાણ એટલે કે સમષ્ટિ પ્રાણ, મન સમષ્ટિ મન, સત્યમ પંચમાભૂત, લોકા 14 લોકો, કર્મ એમાં રહેલા બધા જીવો, વર્ણાશ્રમ અને કર્મ, અમૃતમ બધી કર્મ ફળ, આ પ્રકારે આખું સર્જન થયું. તો આ વસ્તુ તો સૃષ્ટિક્રમ ઇદ પંચમી, પાંચ શ્લોકોમાં આ સૃષ્ટિક્રમ સમજાવે છે ગ્રંથકાર. ચાલો, પહેલાં એની પહેલાં 22મા શ્લોકમાં એને માટેની ભૂમિકા રચે છે. બ્રહ્મણો જગદુત્પત્તે ક્રમોયમવગમ્યતા વક્ષ્યમાણેન તપસા બ્રહ્માદાવુપચીયતે. બ્રહ્મણ જગદુત્પત્તે, બ્રહ્મણ કઈ વિભક્તિ છે, હા પંચમી વિભક્તિ, હો બીજી કઈ હોય છે કે, હા છઠ્ઠી પણ હોય, પાંચ આ કઈ છે, કેમ ભાઈ પાંચમી, બ્રહ્માથી, વાહ ભાઈ જોયે, બ્રહ્મ થકી, બ્રહ્મમાંથી જગદુત્પત્તે, હે ઉત્પત્તિ હે કઈ વિભક્તિ છે, હમ છઠ્ઠી, એટલે વાત છે બાબુ, હા કેમ ઉત્પત્તિનો ભાષાંતરમાં જુઓ તો ખબર પડી જાય, એ સિવાયને ખબર પડતી હશે, માનું છું પડતી હશે. ઉત્પત્તે ક્રમ અયમ અવગમ્યતામ, અયમ ક્રમ અવગમ્યતામ, બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ થઈ એનો આ ક્રમ હશે એ આપણે જાણવો જોઈએ. હવે એ ક્રમ જ છે એનું વર્ણન કરવામાં આવશે. કેવી રીતે,
वक्षमायन तपसा ब्रह्मादा उपचीयते ये सूचे मणि કઈ સંધિ છે? જો કે અઘરી છે એટલે હવે તો ખાલી પછી ના થોડુંક મગજને થોડો શ્રમ મળે એટલા માટે એ છું અયા એવી નથી પૂછતી, એવી તો બહુ ટેકનિકલ થઈ ગયું. આ શબ્દો કયા છે એ જ તો પૂછું છું. બ્રહ્માદવ એટલે શું? બરાબર છે, બ્રહ્માદવ. બ્રહ્માદવ એક શબ્દ છે કે બે શબ્દ છે? બ્રહ્મા આદવ ઉપચીયતે એવું છે. આદવ પૂર્વમાં આદિમાં, બ્રહ્મ ઉપચીયતે બ્રહ્મ વૃદ્ધિ પામે છે. કેવી રીતે? તપસા તપશ્ચર્યાથી. કેવું તપસ? વક્ષમાયન તપસા. હવે પછી જેનું વર્ણન કરવામાં આવશે એવા પ્રકારના તપસથી બ્રહ્મ જાણે કે વૃદ્ધિ પામે છે, સ્થૂળતાને પામે છે. હમણાં દૃષ્ટાંત આપે છે અહીંયા આગળ ભાષ્યકાર ભાવ દૃષ્ટાંત આપે છે, બે એક અહીંયા આપે છે. અંકુરોત્પાદકં બીજં ઉચ્છૂનમ સ્યાદ્યથા જલા સૃજ્યસ્ય બુદ્ધ્યા સંયુક્તમ સ્યાદ બ્રહ્મોપચિતમ તથા. અંકુરોત્પાદકમ બીજમ, તો જે બધે અંકુરનું ઉત્પાદન થવાનું છે એવું બીજ. કેવું છે? અંકુરનું ઉત્પાદન ઉત્પન્ન કરનાર બીજ તો એમને પડ્યું હોય તો કશું ના થાય, પણ બીજમાંથી અંકુર ઉત્પન્ન થવાનું હોય એ અવસ્થાની વાત છે. એવું ક્યારે થાય? યથા જલમ, તો જ્યારે અંકુરમાં જળનો સંયોગ થાય. અંકુરના આપણે બીજના આપણે જમીનમાં વાવીએ તો એ નર્યું કશું ના થાય, જળ પણ જોઈએ. એટલે બીજ છે ને એ જળને શોષે એટલે જરા ફૂલે, એમાંથી પછી અંકુર ઉત્પન્ન થાય. તો બીજમાં જેવી રીતે અંકુર ઉત્પન્ન થાય, પહેલાં બીજ જેમ સ્થૂળતાને પામે, વૃદ્ધિને પામે, ફૂલે, તેવી રીતે દ્રષ્ટાંત આપ્યું. બીજ શું છે? કારણ છે. અંકુર શું છે? કાર્ય છે. બીજ ઉપાદાન કારણ છે, અંકુર કાર્ય છે. ત્યાં શંકરાચાર્ય મહારાજ દ્રષ્ટા પિતા જેવી રીતે પુત્ર ઉત્પત્તિથી આમ વૃદ્ધિ પામે, ઉત્સાહિત થાય, એ નિમિત્ત કારણ કહ્યું, આ ઉપાદાન કારણ. એવી રીતે બે દ્રષ્ટાંત ત્યાં આપે છે. સૃજ્યસ્ય બુદ્ધ્યા સંયુક્તમ સ્યાત બ્રહ્મ ઉપચિતમ તથા. તે બ્રહ્મ પણ સૃજ્યસ્ય બુદ્ધ્યા, સૃજ્ય જેનું સર્જન કરવાનું છે એના વિચારથી, ને સર્જન કરતા પહેલાં જેનું સર્જન કરવાનું છે એનું ચિંતન તો કરવું જ જોઈએ ને. એમને તો લાગી ના પડી ને, આપણે ચાલો શરૂ કરી દો, શું છે કંઈક કરું છું, ટૂંકમાં પછી શું થાય ભગવાન જાણે. ટૂંકમાં કઈ વાનગી બનાવી છે એના વિશે વિચાર તો કર્યો હોય તો જ વસ્તુ થાય ને. જે આવે એને પછી ભેગું કરીને ઉકાળીને સીધું કરે તો શું થાય ભગવાન જાણે. કશું કરવાનું હોય, એક ચાય બનાવવાની હોય તો એના માટે યોજના તો કરવી જ પડે ને. જલ્દી જલ્દી કરો, રોજ કરતા હોય એટલા માટે બહુ ઝાઝો વિચાર ના કરવો પડે, પણ કંઈક તો વિચાર થાય જ ને. દૂધ માટે રેફ્રિજરેટર જવું પડે, પાણી માટે પેલામાં જવું પડે, ખાંડ માટે અહીં જવું પડે, ચા માટે ત્યાં જવું પડે, મસાલો ત્યાંથી લાવવો પડે, ગેસ અહીંથી ચાલુ કરવો પડે, એની પહેલાં તપેલી જોઈએ વગેરે, એમ ક્રમ પણ હોય ને. પાછું પેલા પાણી રેડવાને પછી ઉકાળવાનું, પછી આ નાખવાનું, પેલું નાખવાનું, ફરણું નાખો, એ ક્રમ જુદો તો હોય, લોકોનો જુદી હોય છે, પણ છે ને. એટલે કોઈ પણ સર્જન કરવાનો એની પહેલાં વિચાર થતો હોય છે, તો એ પદ્ધતિ સર્જન હોય, નહીંતર પછી શું હોય વેઠ વેઠે ના કહેવાય, એને શું કહેવાય ભગવાન જાણે, એ સર્જન ના કહેવાય. એટલે પછી શું કર્યું આ તે?
એવું નાનપણ સાંભળવા મળતું એટલે કહું છું, શું કરી વા. પણ કશું પણ સર્જન કરવું હોય તો હંમેશા એના માટે વિચાર કહો, ચિંતન કહો, યોજના, યોજનાપૂર્વકનું ચિંતન. મારે ચિંતન ચિંતન નહીં, તે રીતે જગતનું સર્જન કરવાનું છે. એટલે પરમાત્મામાં આ પ્રકારે ચિંતન થયું, વિચારીને તપસ કહેવામાં આવે, તપશ્ચર્યા કહેવામાં આવે. પછી કહે છે એસે જ્ઞાન વયમ તપાયું, તપશ્ચર્યા જ્ઞાનરૂપી તપશ્ચર્યા છે. પેલા ઋષિઓની જેમ 60,000 વર્ષ સુધી કહે એવી તપશ્ચર્યા નથી ભગવાનની. કેવી તપશ્ચર્યા છે? જે સર્જન કરવાનું છે એને આખી યોજનારૂપે એ પણ ક્ષણમાં જ થઈ જાય બધું. એટલે પુરાણમાં વર્ણન આવે કે ભગવાન નારાયણની નાભીમાંથી બ્રહ્માજી એક કમળ બ્રહ્માજી ઉત્પન્ન થયા, પ્રગટ થયા. બ્રહ્માજીએ 100 વર્ષ તપશ્ચર્યા કરી ત્યારે ભગવાનને દર્શન આપ્યા, વિશ્વરૂપના દર્શન આપ્યા, તો વેદનો ઉપદેશ કર્યો. પછી બ્રહ્માજીએ જ્ઞાન જેનાથી સર્જન કર્યું. એ બ્રહ્માજીએ ખરેખર તપશ્ચર્યા કરી હોય, પછી જ્ઞાન અમે એમ તપશ્ચર્યા એટલે ભગવાન જાણે જ્ઞાન જે કરવાનું છે સર્જન, એનું આખું જે યોજનાપૂર્વકનો વિચાર છે. સૃજ્યસ્ય બુદ્ધ્યા સંયુક્તમ સ્યાદ બ્રહ્મ ઉપચિતમ તથા. એટલે બ્રહ્મ પેલો જેવી રીતે પેલો માણસ જેવી રીતે શિલ્પી બન્યો હતો જ, પણ બન્યો કેમ? જે સર્જન એના વિચારમાં એની યોજના માત્ર જેમ શિલ્પી બન્યો એનો ઉત્સાહ જાગ્રત થયો. એ ઉત્સાહ કશું થાય નહીં, શિલ્પી એટલે આમ જેમ જેમ જણી જેમ ઊભો રહે તો કશું થાય નહીં. સર્જનમાં ઉત્સાહ જોઈએ, કશું કામ કરો ઉત્સાહ જોઈએ, નહીં તો પછી એ કામને બધા વેઠ શું થાય ભગવાન જાણે. ટૂંકમાં કશું કામ કરો તો આપણે પછી મારી મચીને કરાવો જ કરાવો તો કશું થાય નહીં. એમાંથી રોટલી વળો વળો તો ભગવાન જાણે પછી શું થાય. ટૂંકમાં પકડી પકડીને લાવો તમે એને, પેલી ભાગી જવા જેવો સમય આવે ને રસોઈનો રોટલી આજુ એ દેખાય જ નહીં બાપો. કયું કરવું જ ના, ટૂંકમાં રસોડા અમે જવું ના ગમે. અરે તું રસોડા નહીં ગયો તો થશે શું? માને ચિંતા થાય, પીને કઈ ચિંતા ના થાય, એ બીજો કોઈ ચિંતા કરે છે પણ જે હોય છે. પછી જેમ તેમ કરાવડાવો ને એટલે તો પછી વેઠ ઉતરે. લોટે કેવા બંધાય ને રોટલી શું થાય ને પછી એ ચૂંકમાં બરાબર શેકાય ના શેકાય, એક બાજુ બળી ગયો હોય એમ જો કાચું વગેરે હોય, જાત જાતનું થાય, સર્જન બરોબર ન થાય. એમાં યોજના જોઈએ, વિચાર જોઈએ, આવડ જોઈએ, ઉત્સાહ પણ જોઈએ. આ બધી રીતે એને 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 ઉપચય કહેવામાં આવ્યો, એને વૃદ્ધિ કહેવામાં આવી. આ બધું જન્મ્યું, આ બધું થાય તો જ સર્જન થાય. આ પ્રકારે હવે તપસા ચિયતે બ્રહ્મ. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.